નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગુજરાતીમાં આપણે જે 21મો પાઠ ચાલુ કર્યો છે, અનિરુદ્ધનો ગૃહત્યાગ, નવલિકામાં આપણે પહેલા સેશન દ્વારા લેખકનો પરિચય અને પ્રસ્તાવના જોઈ ગયા. બીજા સેશનમાં અનિરુદ્ધની વાત આપણે કરી કે અનિરુદ્ધ છે એ ભાત ચોખા બરાબર એ કેવી રીતે બને છે, એટલે કે એ ત્રણેય જે વાત કરે છે આ વાતમાં કિંબિલ, ભદ્રિક અને અનિરુદ્ધ ત્રણેયનું જે કંઈ પોતપોતાની રીતે અનુભવ્યું હતું એવો અનુભવ રજૂ કરે છે, અને એ વાત કરે છે કે આ બિરંજ છે એ ક્યાં ઉત્પન્ન થાય છે. બરાબર, એ લોકોને ખબર નથી, ત્રણેય રાજકુમારો હતા, યુવાન રાજયુવાનો હતા, એમને એ ભાતના ઉત્પન્નનો વિશે ખબર નથી. આ વાત વિશે પણ આપણે આના પહેલાંના વિડીયો ઓડિયો દ્વારા સમજી ગયા. હવે જ્યારે આવા સુખ વૈભવ વચ્ચે જેના દિવસો પસાર થતા હોય અને એવા નવ યુવાનના આ દિવસમાં એકવાર એવી વાત આવે છે, મહાનામે એનો જે મોટો ભાઈ છે એ અનિરુદ્ધને અહીંયા જણાવવા આવે છે કે હે અનિરુદ્ધ, તું જાણે છે ભગવાન બુદ્ધે પ્રવજ્ઞા લીધી છે. એટલે કહે છે કે ભગવાન બુદ્ધ છે એ અહીંયા આગળ ખરેખર દરેક લોકોને એ જણાવે છે, પ્રવજ્ઞા એટલે સંન્યાસ લીધો છે, અને એને કહી શકાય કે આપણા કુટુંબમાંથી પણ કોઈ એક પુત્રએ, શાક્ય પુત્રએ સંસાર છોડવો જોઈએ. દરેક કુટુંબમાંથી ભગવાન બુદ્ધની પ્રવજ્ઞાને સ્વીકારે છે. તો કાં તો હું શ્રમણ બનું, કાં તો તું બન. બરાબર, શ્રમણ બનાવવાની વાત કરે છે, એટલે કે બૌદ્ધ સાધુ બનવાની વાત કરે છે, બૌદ્ધ ધર્મ પાળવાની વાત કરે છે. હવે અહીંયા આગળ આપણે આના પહેલાંના સેશન દ્વારા વાત કરી હતી. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો શું વાત થાય છે. પણ આ પ્રવજ્ઞા લેવી, શ્રમણ થવું, અણગાર બનવું એ શબ્દો અનિરુદ્ધે પહેલી વાર સાંભળ્યા હતા. બરાબર, એને તો એની જિંદગીમાં એના આ સમય દરમિયાન ક્યારેય આવા શબ્દો તો સાંભળ્યા જ નહોતા. એટલે એ વિચારે છે, શ્રમણ બનવું એટલે મુંડન કરાવી, શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી ભિક્ષા માંગીને નિર્વાહ કરવો. એમ જ્યારે તેને સમજાયું ત્યારે તે વિચારમાં પડી ગયો, શ્રમણ બનવાનું તો તેનું ગજું ખરું. એ શું વિચારે છે, અનાસક્ત રહેવું એટલે કે જેમાં આસક્તિ રહિત, જેમાં મોહ ન હોવો. બરાબર, એ કહે છે કે આ શ્રમણમાં રહેવાનું, શ્રમણ થવું અથવા તો અણગાર બનવું એ એનું કામ નથી, ગજું નથી. બરાબર, એનામાં એવી તાકાત નથી એમ કહી શકાય. તે બોલ્યો, આર્ય તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર જ ચડાવવાની હોય, એમાં કશો વિચાર ન જ કરાય. શું કહે છે, હે મારા મિત્ર, હે ભાઈ, તમારો જે કંઈ આજ્ઞા થાય તમારી. બરાબર, એ કહે છે કે તમે જે કંઈ અમને આજ્ઞા આપો, તમે જે કંઈ સૂચન આપો એ તો અમારે મસ્તક પર જ ચડાવવાની હોય, એમાં અમારે કોઈ જ શંકાને સ્થાન નથી, માત્ર મને સહેજ આશંકા મારા પૂરતી રહે છે. શું કહે છે કે મને થોડીક શંકા રહે છે, શું મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે. એ કહે છે મારી પ્રકૃતિ, મારો સ્વભાવ આટલો નાજુક અને કોમળ, સુકુમાર એટલે નાજુક અથવા કોમળ છે, તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી બરાબર વહી શકશે ખરો. તમે જે પ્રમાણે કહો છો કે અનાસક્ત રહેવાની વાત કરો છો, કે સંસારથી ત્યજી દેવાનું પોતે વાત કરો છો, એ મારાથી આ જીવનનો બોજો, તો જીવનનો આવો બોજો એટલે ભાર, તો કે સહન મારાથી વહી શકશે ખરો. વહી શકવું એટલે કે એ ભરણ પોષણની જવાબદારી મારામાં નિભાવી શકાશે ખરી, પણ એ તો થઈ રહેશે, એ તો ઠીક કહે છે. પરંતુ સાચું કહે છે તું વત્સ, મહાનામે કહ્યું ત્યારે તારાથી એ નહીં બને. શું કહે, સાચું કહે છે, મહાનામ શું કહે છે, તારાથી એ નહીં બને, હું જ પ્રવચ્યા લઉં. શું કહે છે, મહાનામ કહે છે હું જ પ્રવજ્યા લઉં, તો હવેથી કુટુંબના ભરણ પોષણનો જે ભાર તારે વહેવાનો છે, ભરણ પોષણનો ભાર વહેવો એટલે કે ભરણ પોષણની જવાબદારી નિભાવવી,
તો કહે છે કે હવેથી ભરણ પોષણની જવાબદારી તારે તારા આખા કુટુંબ આપણા આખા કુટુંબની ભરણ પોષણની જવાબદારી નિભાવવાની રહેશે. ખાસ કરીને ખેતીની કામ ખેતીનું જે કામ છે તે બરાબર સંભાળ રાખજે, સાર સંભાળ રાખજે. નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે. નિર્વાહ એટલે કે જીવન ગુજારવું, જીવનનો ગુજારો કરવો. તો કહે છે કે આખા આપણા જીવનનો ગુજારો એના ઉપર જ છે. ત્યારે તેને સમજાયું જે મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે એમ સમજાવે છે. શું કહે છે એ બોલ્યો કે તારી ગજુની તારા ગજાની બહાર છે. જો આપણે તારે બુદ્ધના માર્ગે વળવું હશે તો આર્ય તને તો નહીં જ તું તો નહીં જ કરી શકતો. તું જીવનના દરેક આપણા કુટુંબનો જીવનનો જે બોજો છે એ તું ભરણ પોષણનો એટલે કે ભાર છે. ભરણ પોષણ એટલે દરેક લોકોને આપણે ભરણ પોષણની જવાબદારીમાં નિભાવવાની વાત છે. તો એ કહે છે કે તો તું જવાબદારી ઉપાડજે બરાબર. તો એ શું કહે છે શાક્યો આમ તો મોટા જમીનદાર ઠોકારો ઠાકોરો જેવા હતા. શું કહે છે આપણા નિર્વાહનો મુખ્ય આધાર એ જ છે એટલે શાક્યો છે એ આમ તો મોટા જમીનદાર હતા. જમીનદાર એટલે કે જેની પાસે બહુ વધારે પડતી જમીન જાયદાદ હોય. તો ઠાકોર એટલે જાગીરદાર, જે જમીન વધારે પડતી હોય એવા જાગીરદાર હતા. આર્ય એ ખેતી વળી શું? અનિરુદ્ધ શું પૂછે છે? આર્ય ખેતી વળી શું? બીરજ વિશે જેનું જ્ઞાન તેને પીરસવાના પાત્ર સોનાના પાત્રમાંથી નીકળે છે એટલું હતું. તે બિચારાએ ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો? આપણે જોયું હતું ને કે બીરંજની જ્યારે વાત થઈ ત્યારે એણે તો શું કહ્યું હતું કે સોનાનું જે પાત્ર હોય એમાંથી બીરંજ ઉત્પન્ન થાય છે. તો એને જો એટલી જ ખબર હોય તો એને ખેતી એટલે શું એવો શબ્દ તો ક્યાંથી સાંભળ્યો હોય? વિદ્યાર્થી મિત્રો આગળ શું થાય છે? વત્સ હું તને સમજાવું છું. કહી મહાનામે ખેતર કોને કહેવાય? તેને કેમ ખડાય ખેડાય? ખેડ્યા પછી ધાન્ય કેમ વવાય? પછી પાણી કેમ પાવાનું? ને એની સાર સંભાળ લઈ ઉગાડેલું જે ધાન્ય છે એ પાકતા લણવું, ઢગ કરવો, ધૂંસા ભૂસા ભેગા કરવા, જુદા કરવા, છાંટકી સૂપ સાફ કરવું, આમ કોઠારમાં ભરવું ને પછી તેમાંથી ભોજન તૈયાર કરવું, એમ બધી ક્રિયાની સમજ પાડીને કહ્યું આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે ફરી પાછી અનુક્રમે કરવાની ને એમ દર વર્ષે કર્યા જવાનું. તો એમના ભાઈને મહાનામ છે એ શીખડાવે છે કે વત્સ હે ભાઈ હું તને સમજાવું છું કે ખેતી એટલે શું. તો કે પહેલાં તો ધાન્ય માટે આપણે જમીનને કેમ ખેડવી શકાય, પછી એ જે ખેડાળ થયેલી જે જમીન છે એમાં ધાન્ય કેમ વવાય, ધાન્ય એટલે ધન કેમ વવાય, ત્યાર પછી એને પાણી પાવાનું, એને ખાતર નાખવું, એમાં ઉગાડ અન્ય ઘાસ ઉગેલું હોય એ કાઢવું, એનું જે પાક જ્યારે લણવું, લણવું એટલે કણસલા જે ડુંગા હોય ડુંડા હોય ને ઉપરના જ બાજરી અને જુવાર ઉપર ડુંડા હોય. વિદ્યાર્થી મિત્રો તમે તો જોયો જ હશે, આપણે તો અહીંયા બાજરી અને જુવારનું વાવેતર પણ થાય છે એટલે તમે એ જોયું જ હશે. તો કે એને ડુંડાને કાપી લઈ અને એનો ઢગ કરવો, ઢગલો કરવો, પછી ધૂસા અને ભૂસા એટલે કે છોડા થૂલું એનું અલગ કરવું, ઝાટકવું એટલે કે અનાજમાંથી કચરો કાઢી અને સૂપડાથી એને ઉણપ ઉપણવું થાય બરાબર. એટલે કહે છે કે આ વસ્તુ આટલી ક્રિયાઓ દર વર્ષે કરી અને એને પાછું તો કોઠાર ભેગું કરવું અને પછી એમાંથી અન્નની પ્રક્રિયા થાય એટલે કે ભોજન તૈયાર થાય એમ બધી ક્રિયાની સમજ પાડીને કહ્યું આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે ફરી પાછી અનુક્રમે કરવાની ને એમ દર વર્ષે કરી જવાનું. તો આ જ વાત છે. એણે વાત કરતાં કરતાં વિચાર્યું પણ આર્ય તો મૂંઝાઈ ગયેલા. અનિરુદ્ધે કહ્યું એમ કેટલા વર્ષ કરવાનું? એટલે અનિરુદ્ધ શું કહે છે એમ કેટલા વર્ષ સુધી આમ નામ કરી રાખવાનું? આટલી બધી ઉપાધિઓની પરંપરાનો ક્યારે અંત આવશે હશે ને? 5 વર્ષે 7 વર્ષે? અનિરુદ્ધ શું કહે છે? મૂંઝાઈ છે અને કહે છે કે હે ભાઈ મહાનામ તું આ કહે કે કેટલા વર્ષ સુધી મારે આમની આમ પ્રક્રિયા કરે રાખવાની? ત્યારે અનિરુદ્ધને મહાનામ કહે છે કે અનિરુદ્ધ કહે છે કે 5-7 વર્ષમાં અટકી જવાનું ને, આનો અંત તો હશે ને. ના વત્સ એમાં કદી અટકવાનું ક્યાંથી હોય? એ કહે છે ના વત્સ એમાં ક્યાંયથી અટકવાનું ન હોય. એને એ જીવો ત્યાં સુધી એ ચાલ્યા કરે એનો કદી છેડો જ ન હોય.
એટલે કહે છે કે અરે જીવો ત્યાં સુધી ચાલ્યા કરે, એનો છેડો, છેડો એટલે એનો પાર ના હોય. આપણા વડવાઓ એમ જ કરતા કરતા દેહાંત થયો. આપણા વડવાઓ, વડવાઓ એટલે પૂર્વજો, એનો ત્યારે જ આ બધું જ કાર્ય કરતા કરતા દેહાંત થયો. દેહાંત એટલે મૃત્યુ થયું. તારે પણ શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતું રહેવાનું. તારે જ્યાં સુધી આપણે પણ અવસાન ન થાય ત્યાં સુધી આપણે પણ આ જ કરતું રહેવાનું. આર્ય એ તો ખૂબ દુષ્કર છે. શું કહે છે અનિરુદ્ધ? હે આર્ય, એ તો ખૂબ દુષ્કર છે. ગભરાઈને અનિરુદ્ધે કહ્યું, મારાથી એ નહીં બને. દુષ્કર એટલે અઘરું. આ અઘરું કામ મારાથી નહીં બને, એ કરતાં તો શ્રમણ થવું વધારે સારું. કહે છે કે એના કરતાં તો મારે સાધુ બનવું વધારે સારું. મારાથી એ ખેતી નહીં થાય. તમે જે સંભાળો, હું પ્રવજ્યા લઈ લઈશ. શું કહે છે? તમે જ આ ખેતીનું કામ સંભાળો, હું પ્રવજ્યા લઈ લઈશ. મહાનામે અનિરુદ્ધની વાત માન્ય રાખી. હવે મહાનામ છે એમણે અનિરુદ્ધની વાત માન્ય એટલે મંજૂર રાખી. પ્રવજ્યા લેવાનો નિર્ણય કરીને તે માટે અનુજ્ઞા લેવા અનિરુદ્ધ માતા પાસે ગયો. હવે પ્રવજ્યા લેવા માટેનો કરી લીધો છે નિર્ણય કે હું પ્રવજ્યા લઈ લઈશ, તો એની અનુજ્ઞા માટે, અનુજ્ઞા એટલે આજ્ઞા માટે એ કોની પાસે જાય છે? માતા પાસે. વાત કરતાં તો માં તો કફફડી ઉઠી. માં છે એ તો વાત કરતાં ફફડી ઉઠે છે, એટલે કે એને ખરેખર એ સમજાતું નથી તું આવી વાત શા માટે કરે છે. હવે ક્યારેય કોઈ માતાને એમ કહે કે હું સંસાર છોડી દેવાનું છું અને આ જગત છોડી દેવાનું છું, અથવા તો મારે આવું સાધુ બની જવું છે, સાધુ સંત, ત્યારે માને તો એટલું શરીર ઉપર આંચકો જ આવવાનો છે ને. એટલે એની માં છે એ ખરેખર એકદમ એને અચરજ થાય છે અને એ એક આશ્ચર્ય સાથે જોવે છે અને કહે છે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, ના વત્સ, કદી આપણે કહે છે પ્રવજ્યા લેવાનો નિર્ણય અને ખરેખર એ પ્રવજ્યા લેવા માટે થઈને અનિરુદ્ધ છે એની માતા પાસે એની આજ્ઞા લેવા જાય છે, ત્યારે માતા એની ફફડી ઉઠે છે. વેદનાભર્યા સ્વરે તે બોલી, વત્સ મહાનામ, અને તું મારા પ્રિયમાં પ્રિય વશવર્તી પુત્રો. શું કહે છે? માતા, વત્સ મહાનામ, અને તું એટલે કે અનિરુદ્ધ મારામાં પ્રિયમાં પ્રિય વશવર્તી પુત્રો. વશવર્તી એટલે કે વશમાં રહેનારા મારા પ્રિયમાં પ્રિય પુત્ર છો. મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ હું ન સહી શકું. મારો દેહ પડે, દેહ પડવો એટલે કે મૃત્યુ પામવું. મૃત્યુ પામ્યા, રૂઢિપ્રયોગનો અર્થ છે દેહ પડવો, બરાબર? મૃત્યુ પામ્યા પછી પણ હું તમારું આ સહી ન શકું. શું ન સહી શકું? તો કે પ્રવજ્યા લેવાનું. તમે જીવતા તો કેમ હું હા કહું? તો હું જીવું છું ને હું કેવી રીતે હા પડું? એ વાત જ તું મનમાંથી કાઢી નાખ. હવે આગળ કહે છે, પણ અનિરુદ્ધ તેની દ્રઢતામાંથી ચડ્યો નહીં ને અનુમતિ માટે વળી વળીને માતાને વિનંતી કરે. હવે એની જે અનિરુદ્ધને ખબર છે કે બેમાંથી એક ભાઈએ તો ખેતીનું કામ સંભાળવાનું છે, કુટુંબનું ભરણ પોષણ સંભાળવાનું છે, એનો ભાર વહેવાનો છે, અને એક ભાઈએ પ્રવજ્યા સ્વીકારવાની છે. એટલે અનિરુદ્ધ માટે થઈને ખેતી કામ કરવી એ તો ખૂબ જ અઘરું કામ હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, અનિરુદ્ધ શું વિચારતો હતો કે ખેતીમાંથી આપણે ખેતી કરી ન શકીએ અને ખૂબ અઘરું કામ છે, એ કરતાં પ્રવજ્યા સારી. એટલે માતાને વારંવાર વિનવી રહ્યો હતો. વિનવવું એટલે વિનંતી કરવી. છેવટે માતાએ એક યુક્તિ કાઢી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું કોચવાતું હોય તો પછી ન છૂટકે તને એટલી છૂટ આપું છું કે જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે લેવી, તે પહેલાં નહીં. હવે એટલું બધું એનું મન કોચવાતું હતું. કોચવાતું એટલે કે દુભાતું હતું. તો હું તને એટલી છૂટ આપું, છૂટ આપું એટલે રજા આપું, પરવાનગી આપું, બરાબર? એ કહે છે એટલી છૂટ આપો કે જ્યાં સુધી અહીંયા આપણે કહી શકાય. એનો મિત્ર છે એ મિત્ર, અને કહે છે કે જ્યાં સુધી હું તને કહું છું કે હું તને તો જ એક શરત રાખું કે જો હું અહીંયા આગળ એક યુક્તિ વિચારે છે. એની માતા શું વિચારે છે? યુક્તિ કે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે જ તારે પ્રવજ્યા લેવાની.
ભૌતિક પ્રવચ્યમાં માનતો ન હતો એટલે ભૌતિક પ્રવચ્યા લેશે નહીં એવી માતાને પૂર્ણપણે વિશ્વાસ હતો એટલે ભૌતિકનું નામ આપીને કહે છે કે જ્યાં સુધી ભૌતિક પ્રવચ્યા ન લે ત્યાં સુધી હું તને પ્રવચ્યા લેવા નહીં દઉં આવ એના પહેલાં હું તને પ્રવચ્યા લેવા નહીં દઉં એવી રીતે માતા છે એ અનિરુદ્ધને સમજાવવા માગે છે અને પછી આગળ કહે છે રાજપુત્ર ભૌતિક અનિરુદ્ધનો ખાસ મિત્ર હતો ભૌતિકનો પુત્ર અનિરુદ્ધ બંને ખાસ મિત્રો હતા અનિરુદ્ધની માતા જાણતી હતી કે ભૌતિક છે એ પ્રવચ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો એટલે અનિરુદ્ધને અરસાવી અને દેવા માટે તેને સારો ઉપાય લાગ્યો માતા છે એને ખબર જ હતી કે હું જ્યાં સુધી અનિરુદ્ધ એ જ્યાં સુધી એના મિત્રને જાણે છે ભૌતિકને ત્યાં સુધી એને ખબર જ છે કે ભૌતિક લેવાનો નથી દીક્ષા જેથી કરીને આપણો દીકરો પણ બચી જાય અને એને આવી રીતે અળસાવી દેવું આળસમાં નાખી દેવું એટલે કહે છે કે એ ઉપાય શોધી રાખે છે અનિરુદ્ધ પાસે અનિરુદ્ધ પહોંચ્યો ભૌતિક પાસે અનિરુદ્ધ હવે ભૌતિક પાસે પહોંચે છે માતાએ કઈ શરત પોતાને શ્રવણ થવા દેવાની અનુમતિ આપી છે એ વાત તેણે કરી તેને માટે પ્રવચ્યા લેવા માટે વિનવ્યો હવે અનિરુદ્ધ છે એ ભૌતિક પાસે જઈ અને એને વિનંતી કરે છે અને કહે છે કે જે ભૌતિક છે એને બધી જ વાત કરે છે અને શ્રવણ જે છે એને થવા દેવા માટે અનુમતિ આપે છે અને એ આજ્ઞા માટે કરે છે આજ્ઞા કરે છે પ્રવચ્યા લેવા માટે વિનંતી કરે છે ભૌતિક બોલ્યો એવું કંઈ ચાલે વયસ્ય હવે શું કહે છે હવે એવું તો થોડી ના ચાલે આપણે કંઈ તારે ભિક્ષા ભેગું થવું હોય તો તું તારે થઈ જા એમાં મને શા માટે સંડોવે છે એ કહે છે કે તારે જો એમાં ભિક્ષામાં જાઓ ભિક્ષાવૃત્તિ લેવી હોય તારે જો એમાં સંન્યાસ થવું હોય તો થઈ જા મારે શું કામ એને એમાં મને શું કામ સંડોવે છે સંડોવે એટલે સામેલ કરવું સંપડાવવું મારું કાંઈ ધાર્યું નહીં મન થાય તો હું હમણાં જ ચાલ્યો જાઉં ને ન થાય તો વર્ષો પણ નીકળી જાય અનિરુદ્ધ એને સમજાવે છે ત્યારે ભૌતિક આવો જવાબ આપી દે છે મારું કાંઈ ધાર્યું નહીં હું જો મન થાય તો હમણાં જ ચાલ્યો જાઉં ને ન મન થાય તો વર્ષો પણ નીકળી જાય અનિરુદ્ધ તેને સમજાવવા લાગ્યો એટલે ભૌતિકે વળી વળીને કહ્યું વયસ્ય તું આવી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે તારું બીજું કહે તે કામ કરી શકું કરી આપું પણ ઘર છોડવાની બાબતમાં સૌ સ્વતંત્ર રીતે પોતાની જ વૃત્તિને અનુસરે તારે પ્રવચ્યા લેવી હોય તો ખુશીથી લે મારા ઉપર આધાર ન રાખ એટલે કહે છે કે તારી જો વૃત્તિ હોય આવી ઈચ્છા હોય પ્રવચ્યા લેવાની તો તું એ પ્રવચ્યા લે તો મને કાંઈ વાંધો નથી પરંતુ તું મને આવી રીતે ન કરી શક દબાણ કર્યું એટલે કે વધારે ને વધારે ને આગ્રહ રાખવો આવી બાબતમાં તું મને આમ દબાણ કર તો કેમ ચાલે બીજું કાંઈ પણ કામ હોય તો હું કરી શકું પરંતુ આ બાબતમાં તું મને ન દબાણ કર એમ કરી અને જ્યારે અનિરુદ્ધ છે એના ભૌતિકને સમજાવવાની વાત કરે છે પરંતુ ભૌતિક એનું માનતો નથી અને આના પછી હવે આગળ શું વાત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આના પછીના સેશન દ્વારા હું તમને સમજાવું છું થેન્ક યુ